ધોરણ દસમી ધાતુઓ એટલે કે મેટલ. વિદ્યાર્થીઓ, તમે લોકોએ પહેલાના બે પાઠમાં શીખ્યા હતા કે ધાતુ શાસ્ત્ર શું છે અને ધાતુઓને ખનિજોમાંથી કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે છે. આજના પાઠમાં આપણે ધાતુઓની બારેમાં હજી ઊંડાણપૂર્વક શોધ કરવાના. આ વિડીયો નેશનલ સર્વિસ સ્કીમ ઓફ આઈઆઈટી બોમ્બે ઓપન લર્નિંગ ઇનિશિયેટિવ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. નોલેજ બિયોન્ડ લેંગ્વેજ. આજનો પાઠનો ઉદ્દેશ્ય છે, પહેલો ક્ષારણ, બીજું ક્ષારણ અટકાવવાનો ઉપાયો, ત્રીજું મિશ્ર ધાતુ, ચોથું કેરેટ એકમમાં સોનાની શુદ્ધતા અને પાંચમું પ્રવૃત્તિઓ. ક્ષારણ એટલે કે કરોઝન. ઘણી ધાતુઓની સપાટી પર હવા અને પાણીની અસર જોવા મળે છે. લોખંડની ચીજ વસ્તુ પર કાટ કે રસ જામી જાય છે. રસનું રાસાયણિક સૂત્ર છે ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3.XH. આપણે કઈ વાર જોયું છે કે તાંબાની વસ્તુઓ પર લીલા રંગની કોપર કાર્બોનેટની સ્તર જામી જાય છે. કેટલી વાર ક્ષારણ ફાયદાકારક હોય છે, કેમ કે જે ધાતુ ના સ્તર નું ક્ષારણ થઈ ગયું હોય છે તેને નીચલા રહેલા સ્તર નું ક્ષારણ નથી હોવા દેતું. લેકિન કોઈક વાર એ હાનિકારક પણ હોય છે. કેટલા કરોડોનું નુકસાન હર વર્ષે ક્ષારણની વજહથી થાય છે. વિજ્ઞાનની ખાતર આપણે ખબર પડી છે કે ક્ષારણનું મૂળ કારણ ધાતુ, હવા અને પાણી કે ભેજનો મેળ છે. અત આપણે કોશિશ કરે કે ધાતુઓ ને હવા અને પાણી થી દૂર રાખવામાં આવે. ક્ષારણને અનેક રીતે રોકવામાં આવી શકાય છે. પહેલું, લોખંડની સપાટી પર કલર કરવાનો. કલર કરવાથી લોખંડ, હવા કે પછી પાણી સાથે ભેગું થતું નથી, જેથી ક્ષારણ રોકાવામાં આવે છે અને કાટ જામતી નથી. બીજું, લોખંડની ચીજ વસ્તુ પર તેલ લગાડવાનું. ત્રીજું, લોખંડની સપાટી ઉપર ઝીંક ધાતુ અટી બારીકનું અસ્તર લગાડવાનું. આ પદ્ધતિની કારણે ઝીંકનું ક્ષારણ થઈ જાય છે, લેકિન લોખંડ હજી પણ અક્ષારણ રૂપમાં રહે છે. ચોથું, લોખંડ પર ઇનેમલ કલરનું આવરણ લગાડવું. પાંચમું, નિરતકો કેનિબિટર્સનો ઉપયોગ કરવાનો. એમનો ઉપયોગ થી લોખંડનું ક્ષારણ થતું નથી. છઠ્ઠું, વધુ ક્રિયાશીલ ધાતુ જેવી કે મેગ્નેશિયમ અથવા ઝીંકનો પ્રયોગ કરવાનો. આને સેક્રિફિશિયલ એનોડ મેથડ પણ કહેવાય છે. આ પદ્ધતિમાં ક્રિયાશીલ મેગ્નેશિયમ નું ક્ષારણ થઈ જાય અને લોખંડ શુદ્ધ રૂપમાં જ રહે છે. સાતમું, અન્ય ધાતુ કે અધાતુ ને ઉમેરી લોખંડના ગુણધર્મોને ફેરફાર કરવાનો. જેમ કે 70% લોખંડ 20% ક્રોમિયમ અને 10% નિકલ દ્વારા બનેલી સ્ટેનલેસ સ્ટીલ નું ક્ષારણ ક્યારે પણ નથી થતું. આવા ઉમેરેલા લોખંડ નો ઉપયોગ આપણે અનેક જગ્યાએ કરી શકાય છે. મિશ્ર ધાતુ એટલે કે એલોયસ. આપણા દૈનિક જીવનમાં આપણે અનેક મિશ્ર ધાતુ નો પ્રયોગ કરે છે. સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, બ્રાસ કે પિત્તળ અને બ્રોન્ઝ, આ બધા જ મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુ ધાતુ અને અધાતુ ના મેલ થી બનાવવામાં આવે છે. આ કારણે એના તત્વ ધાતુ કે અધાતુ ના ગુણધર્મો બદલાઈ જાય છે.
જેમ કે સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ આયર્ન, નિકલ અને ક્રોમિયમ દ્વારા બનાવવામાં આવે છે. આયર્ન નું ક્ષારણ થઈ શકે છે, જ્યારે કે સ્ટેનલેસ સ્ટીલ નું ક્ષારણ થતું નથી. આ કારણે વાસણો એનાથી બનાવવામાં આવે છે. હિમજ સ્ટીલ આયર્ન અને કાર્બન દ્વારા બનાવવામાં આવે છે. બ્રાસ કે પિત્તળ, કોપર અને ઝિંક નો મેળ છે. બ્રોન્ઝ કોપર અને ટીન નો મેળ છે, જેનાથી આપણે પૂતળા, સિક્કા તથા મેડલ બનાવવામાં આવે છે. મેગ્નેશિયમ અને ડ્યુરાલ્યુમિનમાં એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ ભારી માત્રામાં પ્રાપ્ત થાય છે. આ બંનેને એરક્રાફ્ટ અને વૈજ્ઞાનિક પુલાવ બનાવવામાં પ્રયોગ કરવામાં આવે છે. કેરેટ એકમમાં સોનાની શુદ્ધતા, એટલે કે પ્યોરિટી ઓફ ગોલ્ડ ઇન કેરેટ યુનિટ. સોનાની શુદ્ધતા કેરેટ એકમમાં રજૂ કરવામાં આવે છે. શુદ્ધ સોનાને 24 કેરેટ ગણવામાં આવે છે. તે ખૂબ જ નરમ હોય છે. 22 કેરેટ નો સોનામાં 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ તાંબુ હોય છે. તમે જોઈ શકો છો કે જમણા બાજુ દિયે ગયેલા કોષ્ટક માં કેરેટ અને સોનાની શુદ્ધતા ના ટકા દેખાડવામાં આવ્યા છે. તમ લોકોએ પહેલાના પાઠ માં ધાતુની સક્રિયતા શ્રેણી ની બારેમાં જાણ્યું હતું. ચલો આપણે એની ઉપર એક પ્રવૃત્તિ કરીએ. તમ લોકો 3 ટેસ્ટ ટ્યુબ લો. ટેસ્ટ ટ્યુબ 1, ટેસ્ટ ટ્યુબ 2 અને ટેસ્ટ ટ્યુબ 3. પહેલી ટેસ્ટ ટ્યુબમાં 0.1 ગ્રામ ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4.7H2O લો. બીજા ટેસ્ટ ટ્યુબમાં 0.1 ગ્રામ કોપર સલ્ફેટ એટલે કે CuSO4.5H2O લો. અને ત્રીજા ટેસ્ટ ટ્યુબમાં 0.1 ગ્રામ સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 લો. આ 3 ટેસ્ટ ટ્યુબમાં 10 મિલીલીટર પાણી નાખીને ઉમેરી એમના રહેલા પદાર્થો નો ઉગાડવા દો. તમે ઝીંક ધાતુનો ટુકડો, લોખંડની કિલ્લી અને તાંબાનો તાર પણ તૈયાર રાખો. હવે પહેલી ટેસ્ટ ટ્યુબમાં ઝીંક ધાતુનો ટુકડો નાખો, બીજી ટેસ્ટ ટ્યુબમાં લોખંડની કિલ્લી નાખો, બીજા ટેસ્ટ ટ્યુબમાં તાંબાના તાર નો ટુકડો નાખો. 3 ટેસ્ટ ટ્યુબને ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડમાં ક્રમમાં ગોઠવી ટેસ્ટ ટ્યુબમાં દ્રાવણ તથા ધાતુનો અવલોકન કરતા રહો. 5 મિનિટ પછી તમને દ્રાવણમાંની ધાતુ જમા થતા જોવા મળશે. આશરે 18 કલાક બાદ 3 ટેસ્ટ ટ્યુબના અવલોકન કરતા જાણશો કે ટેસ્ટ ટ્યુબમાં ઝીંક ધાતુનું ચળકતા ટુકડા પર આયન જમા થવાથી તે લોખંડ જેવો રંગ ધરાવે છે. બીજા ટેસ્ટ ટ્યુબમાં રહેલી લોખંડની કિલ્લી પર તાંબુ જમા થવાથી તે તાંબરા વર્ણી બની છે. ત્રીજા ટેસ્ટ ટ્યુબમાં તાંબાના તાર કે પટ્ટી પર ચાંદી જમા થવાથી તે ચળકતો સફેદ રંગ ધરાવે છે. 1/2 કલાકથી વધુ સમય માટે ટેસ્ટ ટ્યુબના દ્રાવણોનો રંગ અનુક્રમે આછા લીલા રંગમાંથી રંગવિહીન, ભૂરા રંગમાંથી ખૂબ ઓછો ભૂરો રંગ અને રંગવિહીનમાંથી ઓછો ભૂરો જોવા મળે છે. આ પ્રવૃત્તિના અંતે આપણે તારણ કાઢી શકીશું કે ઝીંક દ્વારા FeSO4ના દ્રાવણમાંથી આયર્નનું વિસ્થાપન થયું હોવાથી આયર્ન કરતા ઝીંક વધુ સક્રિય ધાતુ છે. એટલે ઝીંક સક્રિયતા શ્રેણી આયર્ન કરતા ઉપર છે. આયર્ન દ્વારા CuSO4ના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન થયું હોવાથી કોપર કરતા આયર્ન વધુ સક્રિય ધાતુ છે. એમ જ કોપર દ્વારા AgNO3ના દ્રાવણમાંથી સિલ્વરનું વિસ્થાપન થયું હોવાથી સિલ્વર કરતા કોપર વધુ સક્રિય ધાતુ છે. અથ સક્રિયતા શ્રેણી સૌથી ઉપર ઝીંક છે, એની પછી આયર્ન,
એની પછી કોપર અને એની પછી સિલ્વર. આજના પાઠમાં તમને સારણના કારણો પણ જાણ્યા. તમે જાણ્યું કે જ્યારે લોખંડની ચીજ વસ્તુ ન હવા અને પાણી કે ભેજના સંપર્કમાં આવવા દે છે તેની પર કાટ કે રસ જામી જાય છે. ચલો આ કારણ હજી ઊંડાણપૂર્વક સમજીએ. સૌ પ્રથમ ત્રણ ટેસ્ટ ટ્યુબ લઈ હરેકમાં ત્રણ ત્રણ લોખંડની ખીલીઓ મૂકો. ટેસ્ટ ટ્યુબને એ બી સી નામ. પહેલા ટેસ્ટ ટ્યુબમાં ખીલી અરજી ડૂબાય એટલું પાણી ભરો અને ટેસ્ટ ટ્યુબના ભૂજ વડે બંધ કરો. બીજા ટેસ્ટ ટ્યુબમાં ખીલીઓને પાણીથી ડૂબાવી તેમની પર થોડું તેલ નાખો જેથી હવા પાણીમાં દ્રવ્ય ન થાય અને ટેસ્ટ ટ્યુબને ભૂજ વડે બંધ કરો. ત્રીજા ટેસ્ટ ટ્યુબમાં નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડને થોડો પાવડર ઉમેરો. આમ કરવાથી ટેસ્ટ ટ્યુબ એ રહેલી ખીલીઓ પાણી અને હવે બંનેના સંપર્કમાં છે. ટેસ્ટ ટ્યુબ બી ની ખીલીઓ ખાલી પાણીના સંપર્કમાં છે જ્યારે કે ટેસ્ટ ટ્યુબ થ્રી કે સી ની ખીલીઓ ખાલી હવાના સંપર્કમાં છે. નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ભેજ શોષક પદાર્થ હોવાને કારણે ટેસ્ટ ટ્યુબ સી માં ભેજ કે પાણી છે. અવલોકન કરતા તમને જણાવવામાં આવશે કે ટેસ્ટ ટ્યુબ એ માં રહેલી ખીલીઓ પર કાટ જામી ગઈ છે જ્યારે કે ટેસ્ટ ટ્યુબ બી અને ટેસ્ટ ટ્યુબ સી ની ખીલીઓ પર કાટ નથી જામી અને એનું સારણ નથી થયું. અતઃ સારણ ત્યારે જ થાય જ્યારે લોખંડની ચીજ વસ્તુ હવા અને પાણી બંનેના સંપર્કમાં હોય. આજના પાઠનો સારાંશ. આજના પાઠમાં આપણે કઈ બાબતોની બારેમાં શીખ્યું? આપણે આજે સારાણ અને સારાણને અટકાવવાના ઉપાયોની બારેમાં શીખ્યું. આપણે મિશ્ર ધાતુનો પ્રયોગ અને કેરેટ એકમમાં સોનાની શુદ્ધતાની બારેમાં પણ શીખ્યું. આપણે સક્રિયતા શ્રેણી અને સારાણના કારણોની ઉપર પ્રવૃત્તિઓ પણ કરી. આશા છે કે આ બધા પાઠનો ને કારણ તમારું ધાતુનો વિષયમાં સમજણ વધી. તમારો આભાર.